ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે રહેતા જ્વેલર્સને સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચ આપીને બોલાવ્યા બાદ તેને કોસંબા નજીકના એક ફાર્મ હાઉસમાં બંધક બનાવી રૂપિયા 22 લાખ પડાવી લેનાર 7 ઇસમો સામે કોસંબા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉત્તરાખંડના નવીન અગ્રવાલ નામના જ્વેલર્સના વેપારી સાથે સુરતના વિરલ માવાણી નામના ઇસમ સાથે સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ એકબીજાને ઓળખતા થયા, પણ આ વખતે મિત્રની દાનત પગડી અને ઉત્તરાખંડના દિનેશ અગ્રવાલ અને તેના મિત્રને કારમાં અલગ અલગ વિસ્તારમાં ફેરવીને સસ્તા ભાવે જ્વેલરી અપાવવાની લાલચે માંગરોળના કોસંબા પોલીસની હદમાં આવેલા વેલાશા ગામ નજીક આવેલા ગ્રીન વિલા ફાર્મ હાઉસમાં 11 નંબરના મકાનમાં બંધક બનાવી આરોપીએ 5.35 લાખનો ચેક, એટીએમમાંથી 7.35 લાખ, 13.50 લાખની જ્વેલરી મળી 22 લાખનો મુદ્દા માલ પડાવી લીધો હતો. આરોપીએ ગ્રીન વિલા બે ફોર્મમાં 11 નંબરનું મકાન રોજના 2000 રૂપિયા ભાડે પેટી લીધું હતું અને ફરિયાદી અને તેના મિત્રને બંધક બનાવી માર મારી 22 લાખનો મુદ્દા માલ પડાવી લેતા પોલીસ દોડતી રહી હતી. આ બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 10ના રોજ સાંજના ભાગે કોસંબા અને માંગરોળ પોસ્ટની હદની નજીક એક ગ્રીન વિલા 2 નામનો ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ આવેલો છે, જ્યાંથી 2 લોકો ઇસમો પબ્લિકના માણસો દ્વારા પોલીસને સંપર્ક કરતા તેઓની ફરિયાદ મુજબ તેઓ નવીનભાઈ દિનેશભાઈ અગ્રવાલ જાતે અગ્રવાલ ધંધો જ્વેલરીનો કરે છે અને રહેવાસી ઋષિકેશ ના છે અને તેમની સાથે તેમના પાર્ટનર અને મિત્ર હેમંતભાઈ અરોરા નાવો સુરત ખાતે જ્વેલરીના બિઝનેસ માટે આવેલા અને ત્યારબાદ સસ્તા સોનાની લાલચે તેઓ વિરલભાઈ રમેશભાઈ માવાણી નાવના સંપર્કમાં હતા અને તેમના બીજા ઇસમો અને સાગરીતો દ્વારા તેઓનું ફાર્મ હાઉસમાં ગોંધી રાખી અને જુદા જુદા કાર્ડ બેંકના તેમજ પેટીએમ વગેરે જુદી જુદી જે ડિજિટલ બેન્કિંગ છે એના દ્વારા પૈસા કઢાવી લઈ માર મારી અને બંધક બનાવવાનો ગુનો કરેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. જેવી જ્વેલરી, રોકડ મત્તા, પહેરેલ સોનાની ચેન, વીટી વગેરે વસ્તુઓની બળજબરીથી કઢાવી આરોપીઓ નાસી ગયેલ છે, જેની તપાસ હાલ ઊંડાણપૂર્વક સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા કોસંબા પીઆઈ દ્વારા કરવામાં આવેલ છે. સર, ચેક દ્વારા કોઈ રોકડ રકમ ઉપાડવામાં આવી છે? હા, એ ચેક દ્વારા પણ રોકડ રકમ ઉપાડવામાં આવેલ છે, પણ પરંતુ અત્યારે હાલ તપાસના કામે પ્રાથમિક માહિતી મળવા પામી છે. જ્વેલરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે જ્વેલરી કેટલા તોલા હતી કે એવું કંઈ ખ્યાલ ખરો તમને? જ્વેલરી એ કેરેટ મુજબ તેઓએ ખરીદી સુરત ખાતેથી જ કરેલ અને તેઓની પાસે જ હતી, એટલે અંદાજે 13 લાખ જેવી જ્વેલરીની બળજબરીથી કઢાવી ગયેલ છે. સુરતમાંથી જે લોકોએ જ્વેલરી ખરીદેલી કે આ જે વ્યક્તિઓ પાસેથી ખરીદેલી? સર, વિરલભાઈ મારફતે આ જ્વેલરી ખરીદવામાં આવેલી. સર, આ જે ફરિયાદી છે, આ લોકો પહેલીવાર આ લોકોના સંપર્કમાં આવ્યા છે કે અગાઉ એમની જોડે કોઈ કેમના કનેક્શન્સ હતા? ના, ઘણા લાંબા સમયથી તેઓ સંપર્કમાં હતા. લોકડાઉન દરમિયાન થોડો ઓછો સંપર્ક થયેલો, પણ તેઓના ધંધાકીય વ્યવહારો ચાલુ હતા. સર, ઘટનાસ્થળે શું શું રિકવર કરવામાં આવ્યું છે? ઘટનાસ્થળેથી હાલ તેઓના જે જુદા જુદા એંગલથી વસ્તુઓ અને ચાન્સ પ્રિન્ટ, FSL અને અન્ય વસ્તુઓની તપાસ અને રિકવરી ચાલુ છે. સર, કોઈ વાહન કબજા ગુનાના કામે કરાયા છે વાહનો? ફરિયાદી દ્વારા જે સુરત ખાતેથી જે ભાડે લીધેલી સેલ્ફ ડ્રાઈવ કાર, જે ટેક્સી સ્વરૂપમાં હોય છે, તેઓ દ્વારા વાપરવામાં આવેલી, તે પણ અત્યારે હાલ ગુનાના કામે લેવામાં આવેલ છે. સર, વિરલ સિવાય અન્ય કેટલા આરોપીઓ છે? હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે, જેમ જેમ વિગતો આવશે તેમ આપને જણાવશું.
કેટલા દિવસ ફાર્મ હાઉસમાં ગોઠવી રાખવામાં આવ્યો હતો? 3 દિવસ 3 દિવસથી ફાર્મ હાઉસમાં.